રામોલમાં વ્યાજ કોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો। યુવકે સ્યુસાઇડ નોટ લખ્યા બાદ પોતાનું જીવન ટૂંકાવ્યું। વ્યાજ કોરોના દબાણને કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કર્યો છે। પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, વ્યાજ કોરોનો ત્રાસ ફરીથી એકવાર અમદાવાદમાં, શું વિગતો? જે અંકુર, જે પ્રકારે રામોલની અંદર એક યુવક દ્વારા વ્યાજખોરોના ત્રાસના કારણે જે આપઘાત કરવામાં આવ્યો છે, સમગ્ર ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે આ યુવક જે છે તે અસરવાનો રહેવાસી છે અને રામોલ વિસ્તારમાં આવીને તેણે પોતે આપઘાત કરી લીધો છે। કેટલાક વ્યાજખોર દ્વારા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। તેણે પોતાના ધંધા માટે વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજની સાથે પેનલ્ટી ની રકમ માંગીને આજે વ્યાજખોરો છે તે ઉઘરાણી કરતા હતા। આ વ્યાજખોરો કલાપીનગરના રહેવાસી હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું છે। રામોલ પોલીસ દ્વારા આજે યુવક જે છે વિશાલ રાજપૂત, તેની જે અંતિમ ચિઠ્ઠી હતી તે અત્યારે કબજે કરી છે। તેને એફએસએલમાં મોકલવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ તો વિશાલ રાજપૂતના આત્મહત્યાને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને વ્યાજખોર વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે અને તેઓની ધરપકડને લઈને જુદી જુદી ટીમો અત્યારે રવાના કરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અમદાવાદમાં એક સગીરા પોતાના સંબંધીને ત્યાં રોકાવા જતા તેને ત્યાં એક યુવાન સાથે નજર મળી ગઈ હતી। બાદમાં તે ઘરે પરત ફર્યા બાદ અવારનવાર તે યુવક જોડે ફોન તથા સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતી હતી। આંગે સગીરાના મા બાપને જાણ થતા તેમણે પણ સગીરાને અવારનવાર રોકી હતી તથા તેનો ફોન પણ લઈ લીધો હતો, પરંતુ તેમ છતાં તે સગીરા તે યુવકના સંપર્કમાં હતી। આ વાતની જાણ પરિવારને થતા તેના પરિવાર દ્વારા સગીરાને ઠપકો આપવામાં આવ્યો હતો। ઠપકાને કારણે સગીરાને લાગી આવતા તે ઘરેથી નીકળી જઈને યુવકને ફોન કરતા તે યુવક તેને ગાડીમાં સાથે લઈ જઈ તેની સાથે ડપલા કર્યા હતા। બાદમાં સગીરાની માતા દ્વારા યુવક સામે ફરિયાદ દાખલ કરાતા પોલીસ દ્વારા તે યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 27/5/2021 રોજ એક ફરિયાદીબેન ના હોય તેમની સગીરભાઈની પુત્રીને એક ઈસમ નામે આકાશ વાસુદેવ કે જેની ઉંમર વર્ષ 20 છે, જે આ છોકરો તેમની પુત્રીને તેમના વાલીપણામાંથી અપહરણ કરીને લગ્ન કરવાના ઈરાદે લઈ ગયેલ અને ત્યારબાદ તે આરોપીએ તે ભોગ બનનારને સાથે શારીરિક અડપલા તેના શરીરના ભાગે તેમજ તેના ગુપ્ત ભાગે કરેલ, જે બાબતે ઘાટલીયા પોલીસ સ્ટેશન ખાતે IPC 363 તેમજ પોક્સો એક્ટ મુજબની કલમો બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આજ રોજ આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે।